गुड मॉर्निंग मित्रों, आज आपणे यूनिट टू रीड टू नो अभ्यास करीशुं, जेनुं टाइटल तमे जुओ छो घणुं बधुं मोटुं छे, अ पालनपुर यूथ रिमेंट्स द हम्बल वॉच। के पालनपुरना युवाने एटले के प्रणव मिस्त्रीए जे शोध करी छे तेनी आपणे आ पाठमां चर्चा करीशुं। तो हवे आपणे पाठ जोईए छे। तो जो पाठनी अंदर प्रणव मिस्त्री अ नेटिव ऑफ पालनपुर, पहले तो शोध करना व्यक्ति कौन है पालनपुर, पाठ टाइटल समझ लीजिए। यूथ એટલે યુવાન અને રીમેન્ટ્સ એટલે શોધ કરવી, ઇન્વેન્ટ નવી નવી વસ્તુઓ શોધવી। ધ હમ્બલ વોચ, વોચ તો છે જ બરાબર, પણ કેવી હમ્બલ એટલે કે નમ્ર, તમે જો એ પ્રમાણે તમારું કામ કરી આપે। તમે કોઈ ફોન કરવો છે તો ઘડિયાળ ફોન બતાવે બરાબર, એમ એવી ઘડિયાળની શોધ કરેલી છે। તો જો હવે પાઠમાં પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર નોર્થ ગુજરાત શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ। તો પ્રણવ મિસ્ત્રી છે જેનું વતન અથવા તો જે પોતે પાલનપુરમાં અત્યારે રહે છે, નોર્થ ગુજરાત ક્યાંય ઉત્તર ગુજરાતમાં શોકેસ ધ ઇમ્પોસિબલી, ઇમ્પોસિબલી એટલે અશક્ય બાબત, અને ફ્યુચરિસ્ટિક એટલે ભવિષ્યની વાત આપણને બતાવે તેવી વોચ એટલે કે ઘડિયાળ, જેનું તેમણે નામ આપ્યું છે ગિયર ટુ ધ વર્લ્ડ। અને દુનિયામાં આ ઘડિયાળ છે ગિયરના નામથી ઓળખાય છે। મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લાન્સ ઓર મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ। તો એમ કહે છે કે પ્રણવ મિસ્ત્રી છે તે પોતે સેમસંગ રિસર્ચ અમેરિકા જે છે કંપની, એમાં પોતે શું છે હેડ છે, મેઇન છે। હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, જેમણે ડિજિટલ વોચની આખી ડિઝાઇન છે ને એ પોતે નક્કી કરે છે કે કેવી રાખવી। દે લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લાન્સ ઓર મેક કન્વર્સેશન 00 સ્ટાઇલ, જો તમારે ગ્લાન્સ એટલે આંખનો પલકારો, તમારે જો કોઈ મેસેજ આવે છે ફોનમાં અને એ મેસેજ તમારે ચેક કરવા છે પણ ફોન બહાર નથી કાઢવાનો પોકેટમાંથી, તો તમે તમારી ઘડિયાળને માત્ર ટચ કરશો ને તો પણ તમે એ મેસેજ વાંચી શકશો કે કયા મેસેજ તમને મળેલા છે, અને કોઈની સાથે કન્વર્સેશન એટલે તમારે વાત કરવી હશે તો વાત પણ તમે કરી શકશો। વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ, અને ગિયર એટલે ઘડિયાળની મદદથી તમે કોઈને ફોન કરવા માટે પણ સમર્થ છો, એન્ડ રિસીવ કોલ્સ, અને કોઈનો ફોન તમને આવે છે તો તે ફોન પણ તમે રિસીવ કરી શકો છો વિધાઉટ ઇવન ટોકિંગ યુઅર ફોન આઉટ ઓફ યોર પોકેટ, એના માટે તમારે તમારા પોકેટમાંથી ફોનને બહાર કાઢવાની જરૂર નથી, સેડ પ્રણવ મિસ્ત્રી। આ વાક્ય છે પ્રણવ મિસ્ત્રી પોતે બોલે છે। તો તમે જાણો છો એ પ્રમાણે જોઈએ તો પ્રણવ મિસ્ત્રી છે તે પોતે ક્યાંનો છે, પાલનપુરનો છે। તેણે શોધ કરેલી છે એવી ઘડિયાળની કે જેને તમે માત્ર આંખના પલકારામાં કોઈનો કોઈ મેસેજ આવ્યો હોય તો ટચ કરીને તમે તરત જ તે મેસેજ ઘડિયાળમાં વાંચી શકો છો, અને જો તમારે કોઈને ફોન કરવો છે તો પણ તમે એ ઘડિયાળ દ્વારા ફોન કરી શકો છો, અને કોઈએ તમને ફોન કરે છે અને એ ફોન તમારે રિસીવ કરવાનો છે તો પણ તમારે ફોનને પોકેટમાંથી બહાર કાઢવાનો નથી, પરંતુ તમારે ઘડિયાળની મદદથી તમે ફોનને રિસીવ પણ કરી શકશો, સેડ પ્રણવ મિસ્ત્રી। તો એકવાર ફરીથી આપણે પેરેગ્રાફ વાંચીએ છીએ। પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર નોર્થ ગુજરાત શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ। મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ દેટ લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લાન્સ ઓર મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ, વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ ફોન અથવા તો રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટોકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, સેડ પ્રણવ મિસ્ત્રી। આ ફકરામાંથી હવે જે પણ અગત્યની બાબત છે તે આપણે જોઈએ, તો પહેલાં તો
કેનો છે પહેલે તો પાલનપુરનો ત્યાર પછી છે એ પોતે શું છે હેડ ઓફ કઈ કંપની સેમસંગ કંપની છે એની સેમસંગ રિસર્ચ અમેરિકા અને એનો હેડ છે એમાં પાછળ કહેલા ત્રણ ટી છે તો થિંક હેડ ઓફ થિંક ટેન્ક અને ટીમ બરાબર આ રીતના ત્રણ શબ્દો છે દરેકમાં તમે જોઈ શકો છો પહેલો પહેલો ટી આવેલો છે એ બી કંપનીમાં એ પોતે હેડ છે અને તેણે શોધ કરેલી જે ઘડિયાળ છે એનું નામ શું છે ગિયર તો નેમ ઓફ વોચ ઇન્વેન્ટેડ બાય પ્રણવ જેને પ્રણવે શોધી છે ને એ ઘડિયાળનું એને નામ શું આપ્યું છે ગિયર ત્યાર પછી આગળ જોઈએ તો આપણે વેન હી વોઝ અબાઉટ 11 જ્યારે તે પોતે માત્ર કેટલા 11 જ વર્ષનો હતો હી એટલે કોણ પ્રણવ યુઝ ધેટ ટુ સે હંમેશા તે પોતાના ફાધરને કહેતો હોય છે હું મોટો થઈને બહુ નામ કમાઈશ હું મોટો થઈશ ત્યારે ઘણું બધું સારું કામ કરીને બતાડીશ જેનું ઇંગ્લિશ તમને બ્રેકેટમાં આપેલું છે વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ સેડ હિઝ ફાધર કીર્તિભાઈ તે નાનો હતો ત્યારે આ વાક્ય બોલતો હતો અત્યારે એમના પિતાજી તેના જ શબ્દો છે રિપીટ કરી રહ્યા છે વી નેવર ન્યુ એટલે જાણવું બરાબર મને ક્યારે પણ ખબર નથી જે નોનું ભૂતકાળ છે ઇટ વિલ બી સો સૂન કે આટલું ઝડપથી તેનું બોલેલું વાક્ય સાચું પડશે અથવા તો તે કરી બતાવશે તે મને ખબર નહોતી પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ પ્રણવને નાના બધા બાળકોના જેવો જ હતો સામાન્ય બટ હિઝ આઈક્યુ પાવર હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર પરંતુ તેનો બુદ્ધિઆંક આઈક્યુ પાવર એટલે બુદ્ધિઆંક છે ને ઘણો બધો આગળ હતો જેના કારણે તે પોતે દરેક વખતે ગમે તે પરીક્ષા લેવામાં આવે એકેડેમિક એટલે શૈક્ષણિક વર્ષમાં જે પણ પરીક્ષા લેવાય છે તે દરેક પરીક્ષામાં હંમેશા તે કયો આવતો હતો ફર્સ્ટ નંબર આવતો હતો અને આ વખતે પ્રણવની ઉંમર કેટલી હતી માત્ર 11 વર્ષની હતી અને 11 વર્ષે તે પોતે નાનો હોવા છતાં પણ પોતાના ફાધરને જણાવતો હતો કે હું મોટો થઈને બહુ નામ કમાવાનો છું અથવા બહુ નામ કમાઈશ ત્યારે એનું બોલેલું વાક્ય એના ફાધર યાદ રાખે છે અને અત્યારે દુનિયામાં એટલે કે બધાની સામે પોતે કહે છે કે મારો છોકરો 11 વર્ષની ઉંમરે આવું કહેતો હતો પણ મને ખબર નથી કે તેનું બોલેલું વાક્ય આટલું ઝડપથી સાચું પડશે પ્રણવ છે બધા નાના બાળકોના જેવો જ હતો નાનપણથી બટ ઇઝ આઈક્યુ પાવર હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર પણ તેનો બુદ્ધિઆંક છે ને તે હંમેશા દરેક શૈક્ષણિક પરીક્ષાઓમાં કે બધી જગ્યાએ ફર્સ્ટ રેન્ક લઈને આવતો હતો કેમ તેનો બુદ્ધિઆંક ઘણો ઊંચો હતો હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર આ પણ યાદ રાખજો કે તે ભણ્યો છે કઈ સ્કૂલમાં તો વિવિધ લક્ષી વિદ્યા મંદિર એક્ટિવિટી તે દરેક પ્રવૃત્તિઓમાં ખૂબ જ હોશિયાર હતો
બી ઇટ સ્ટડીઝ એટલે અભ્યાસમાં તો હોશિયાર હતો, મ્યુઝિકમાં પણ એટલો હોશિયાર હતો. હી સિંગ્સ ઓર સ્પોર્ટ્સ પ્લેસ બેડમિન્ટન, સેડ ધ પ્રાઉડ ફાધર. એના પિતાજી ગર્વ સાથે કહે છે તે ભણવામાં હોશિયાર હતો, કોઈ પણ પ્રવૃત્તિ હોય તો દરેક પ્રવૃત્તિઓમાં પણ આગળ હતો. સાથે સાથે એને ગીત ગાવાનો પણ શોખ હતો એટલે મ્યુઝિકમાં પણ આગળ હતો, અને સ્પોર્ટ્સમાં બેડમિન્ટન કે હોય તો એ રમવામાં પણ તે ઘણો બધો આગળ હતો. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ. મધર ટંગ એટલે પ્રણવ મિસ્ત્રી છે ને એ ગુજરાતી મીડિયમમાં ભણેલો છે, એટલે કે પોતાની માતૃભાષામાં તેણે અભ્યાસ કરેલો છે. માતૃભાષા છે અને એટલે કઈ કહેવાય, ગુજરાતી મીડિયમ, એમાં તેમણે અભ્યાસ કર્યો છે. એવું નથી કે ગુજરાતી મીડિયમમાં તમે ભણો એટલે પણ આગળ ના આવી શકો, પણ ગુજરાતી મીડિયમમાં પણ તમે ઘણું બધું શીખી શકો છો. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ બીઈ ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. જો પહેલાં તેમણે ગુજરાતી મીડિયમમાં એટલે કે પોતાની મધર ટંગમાં અભ્યાસ કર્યો, પછી જ્યારે બારમા પછી જ્યારે કોલેજમાં આવે છે ત્યારે ત્યાં જોડાયા નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં, ત્યાં તેમણે બીઈ કર્યું. બીઈ એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ, બરાબર. તો તેમણે બેચલરની ડિગ્રી મેળવી છે અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીમાં કોમ્પ્યુટરમાં, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ આઈઆઈટી મુંબઈ વિચ અર્ન્ડ હિમ એ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. ત્યાર પછી તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી છે તે પોતે તેમણે ક્યાંથી પ્રાપ્ત કરી છે, આઈઆઈટી મુંબઈ. ત્યાંથી તેમણે એમને જોબ પણ તરત જ મળી ગઈ છે. ક્યાં? તો માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ, હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટ એન્જિનિયરિંગમાં પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ, અને તેમણે એપીજે અબ્દુલ કલામ પ્રેસિડેન્ટના હાથે એવોર્ડ પણ પ્રાપ્ય થયેલો છે. ફરીથી પાછળનો ફકરો લઈએ છે. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, તેમણે પોતાની માતૃભાષામાં જ અભ્યાસ કરેલો છે ગુજરાતી, એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ. ત્યાર પછી તેઓ અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીમાં જોડાયેલા છે અને તેમણે ત્યાં બીઈ કર્યું છે. બીઈ એટલે કે બેચલર ઓફ એજ્યુકેશન, અને સેવા કર્યું છે તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, તેમણે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી પણ તેમણે પ્રાપ્ત કરી છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ આઈઆઈટી મુંબઈ. મુંબઈમાં તેમણે આ ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે અને ત્યાંથી જ તેમણે જોબ પણ મળેલી છે વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ, અને અબ્દુલ કલામના હાથે તેમણે એક એવોર્ડ પ્રાપ્ત થયો છે, બરાબર, તે વખતના જે પ્રેસિડેન્ટ હતા તે. હી સેડ ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ઇન માય માસ્ટર્સ આઈ વર્કડ ઓન વેરીડ ફિલ્ડ્સ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, એચસીએલ, એઆઈ, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, ઇમ્બેડ સિસ્ટમ, સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. ત્યાર પછી તેમણે કઈ કઈ જગ્યાએ કયા કામ કર્યા છે, બરાબર, કઈ કઈ ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે તો તેની આપણને ચર્ચા કરેલી જોવા મળે છે, અને મિનિંગ્સમાં તમે જોઈ શકો છો એ દરેકના મિનિંગ્સ પણ તમને આપેલા છે સાઈડમાં.
પાર્ટ એટલો વાંચી જાઓ જેટલો ચલાવે એટલો. તો આપણે જેટલું છે ને આગળનું પહેલા એકવાર યાદ કરી લઈએ. તો પ્રણવ મિસ્ત્રી છે એ કેનો છે? પાલનપુરનો છે, બરાબર. તેમણે ઘડિયાળની શોધ કરેલી છે. એવી ઘડિયાળ છે કે જે આપણને ભવિષ્યનું થોડુંક બતાવી પણ શકે છે. બીજું કે તમને કોઈનો ક્યાંય પણ સરસ મેસેજ આવેલો છે તો એ મેસેજ ચેક કરવા માટે તમારે તમારા પોકેટમાંથી ફોનને બહાર કાઢવાની જરૂર નથી. પરંતુ તમે તમારી જે વોચ છે એ વોચને ટચ કરશો ને તો એનાથી તમને બધી જ માહિતી મળી જશે. કોનો મેસેજ આવે છે, બરાબર, તે જાણી શકશો. પછી તમારે કોઈનો કોઈને ફોન કરવો છે તો એ ફોન કરવા માટે પણ તમારે તમારી પોકેટમાંથી ફોન નથી કાઢવાનો, પણ તમારે તમારી વોચ દ્વારા તમે એને ફોન કરી શકો છો, વાત કરી શકો છો. અને બીજું કે કોઈએ તમને ફોન કર્યો છે, તમારે એ ફોનને રિસીવ કરવાનો છે તો પણ તમારે તમારા ફોનને પોકેટમાંથી બહાર નથી કાઢવાનો. તમે વિધાઉટ એટલે કે ફોન બહાર કાઢ્યા વિના પણ તમે એની સાથે ફોનને રિસીવ કરીને વાત કરશો. પ્રણવ પોતે નાનો હતો ને ત્યારથી જ એવું કહેતો હતો કે હું મોટો થઈને બહુ જ નામ કમાઈશ. આ વાક્ય તે પોતાના ફાધરને હંમેશા કહેતો હતો. કેટલા વર્ષે? તો માત્ર 11 વર્ષની ઉંમરે જ કહેતો હતો. અને પ્રણવ મિસ્ત્રીના ફાધર કહે છે કે બધા બાળકોની જેમ તેને પણ રમવાની ઈચ્છા હતી. નાના નાના રમકડાને એવો જ દેખાતો હતો, પરંતુ તેનો બુદ્ધિઆંક ઘણો ઊંચો હતો, એટલે કે આઈક્યુ પાવર ઘણો ઊંચો હતો, જેના કારણે પ્રણવ મિસ્ત્રી છે એ હંમેશા એકેડેમિક યર એટલે કે ભણવાની બાબતમાં જોઈએ તો દરેક જગ્યાએ ફર્સ્ટ નંબર લઈને આવતો હતો. તેને બધામાં ઇન્ટરેસ્ટ હતો, જેમ કે તે પોતે એક્ટિવિટીમાં પણ બહુ હોશિયાર હતો, દરેક એક્ટિવિટીમાં ભણવામાં હોશિયાર હતો, મ્યુઝિકમાં પણ ખરો અને સ્પોર્ટ્સમાં પણ બેડમિન્ટનમાં ઘણો આગળ હતો. તે ક્યાં ભણેલો છે? તો વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં. તે પોતે ગુજરાતી મીડિયમમાં ભણેલો છે અને ત્યાર પછી ગુજરાતી મીડિયમમાં 12 ધોરણ સુધી ભણ્યા પછી તે પોતે આગળ ભણવા માટે નિર્મય યુનિવર્સિટી અમદાવાદમાં અભ્યાસ કરે છે અને ત્યાં તે બીઈની ડિગ્રી પ્રાપ્ત કરે છે. ત્યાં પોતાની ભણવાનું પૂર્ણ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી મેળવવા માટે તે પોતે ક્યાં જાય છે? મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરે છે અને મુંબઈમાં જાય છે. ત્યાં પોતે જોબ પણ પ્રાપ્ત કરે છે. કઈ જગ્યાએ? તો માઇક્રોસોફ્ટમાં તે પોતે હૈદરાબાદમાં જોબ પ્રાપ્ત કરે છે અને પ્રેસિડેન્ટના હાથે તેને એવોર્ડ પણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એમ કહે છે કે ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ, તેણે પોતે કોમ્પ્યુટર સાયન્સમાં જે પોતે એન્જિનિયરિંગ પ્રાપ્ત કર્યું એટલે કે પોતાની માસ્ટર ડિગ્રી, આઈ વર્ક ઓન વેરિડ ફિલ્ડ્સ, તે અલગ અલગ ફિલ્ડમાં કામ કરે છે. લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન એટલે મિનિંગ આપે છે અંદર ઇન્ટરેક્શન એટલે પહેલાં તો કોમ્યુનિકેશન. ત્યાર પછી છે રોબોટિક્સ. The design and construction of robots. બધા શબ્દો પછી આગળ આવે છે એટલે આપણે જોઈ લઈએ પહેલેથી. ત્યાર પછી AI, જેનું ફૂલ ફોર્મ થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.
appliances, limousines, gestures and signals, indication એટલે suggestion, conceptually and as an idea embedded into something. एक बार हाजी का मुद्दा समझो. જો મેં આ ફકરામાં આમાંથી ઘણા બધા શબ્દો આપતા હશે તો એનો મીનિંગ આપણે અહીંયા જોઈ લઈશું. હી સેડ ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ આઈ વર્કડ ઓન વેરિડ ફિલ્ડ્સ લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, કે છે મેં અભ્યાસ કર્યા પછી એન્જિનિયરિંગમાં ઘણા બધા ફિલ્ડમાં કામ કર્યું છે, પણ ઇન્ટરેક્શન ડિઝાઇન એટલે કોમ્યુનિકેશનની જે ડિઝાઇન છે એ પણ મેં જાતે બનાવ્યું છે. રોબોટિક્સ એટલે રોબોટ હોય ને, આપણે કોઈ પણ રોબોટ બનાવવા છે તો એમાં કઈ ડિઝાઇન લેવી, કયું બંધારણ, કેવી રીતે કન્સ્ટ્રક્શન કરવું, એ બધી જ માહિતી પ્રણવ પોતે આપતા હોય છે. પછી કોમ્પ્યુટર ગ્રાફિક્સ એટલે કોમ્પ્યુટરમાં કોઈ ગ્રાફ દોરવાનો કે કંઈ પણ છે તો એ અન્ય લોકોને માહિતી આપવી. એચસીએલ, એઆઈ, એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઘણું બધું એ કાર્ય કરતા હોય છે. ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, તો એમ્બેડેડ એટલે ફિક્સ્ડ ઇન્ટુ કોઈ પણ બાબત કંઈ ફિક્સ કેવી રીતે કરવી, કેવી રીતે કરાવવી લોકો જોડે, એ બધું જ તેમને બહુ સારો એવો આઈડિયા હોય છે. સોશિયલ કોમ્પ્યુટરિંગ એમ અલગ અલગ કરતા હોય છે એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન, અને બધાને શીખવાડતા હોય છે કે આપણે માહિતી એકત્રિત કરવી, ત્યાર પછી આપણે એના ઉપરથી કામ શરૂ કરવું અને જે પણ આપણે બનાવવા માંગીએ છીએ તે વસ્તુ કઈ રીતે કરવી એ પણ તે બધાને શીખવાડે છે. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ, મેં અલગ અલગ ઘણા પ્રકારના એમ કે પ્રોજેક્ટ કરેલા છે અને તેમને એક આઈડિયા છે કે પ્રોજેક્ટ નક્કી કર્યા પછી પહેલાં હું પેપરમાં કરું છું અને પેપરમાં પ્રોજેક્ટને બનાવ્યા પછી તરત જ પછી હું એના ઉપર કામકાજ ચાલુ કરું છું. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ, અહીંયાથી તમે જોઈ શકો છો કે તેમના બનાવેલા પ્રોજેક્ટ છે ને એ ખૂબ જ ટૂંકમાં તેમણે પોતાના શબ્દોમાં જાતે રજૂ કર્યા છે કે તેમનો આ પ્રોજેક્ટ છે કઈ રીતે કામ કરી રહ્યા છે તે આપણે જોવાનું છે અહીંયા. અને ત્યાર પછી આપણે સમજી શકીએ છીએ કે એમના પ્રોજેક્ટ છે કયા કયા છે. તેમના આપણે એમણે ઘણી બધી શોધ કરી હશે, પરંતુ આપણને એમણે ચાર ખાલી પ્રોજેક્ટના નામ આપેલા છે. એક ટેલિટચ છે, સ્પર્શ, સનફ્લાવર અને સિક્સ સેન્સ, બરાબર.
તો એની ચર્ચા આપણે પછી કરીએ. અત્યારે તમે આટલું જોઈ લો, નેક્સ્ટ વિડીયોમાં આપણે તે સમજીશું. તે પહેલાં આપણે આ જેટલું અત્યાર સુધીમાં કર્યું છે ને, તેમાંથી તમારે નાના નાના પ્રશ્નો છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, ટ્રુ ફોલ્સ છે, એ તમે સરસ રીતે તૈયાર કરી લેજો, કે જેથી તમને એવું ના લાગે કે મને ખબર નથી પડી આ પાઠમાં. એટલે દરેક જણે હોમવર્કમાં 5 નાના ટ્રુ ફોલ્સ બનાવવાના છે, પછી 5 પ્રશ્નો બનાવવાના છે, અને 1 પેરેગ્રાફ બનાવવાનો છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અને બધાએ જ્યારે તેનો જવાબ લખો છો ત્યારે પેરેગ્રાફ કમ્પલસરી લખવાનો છે, અને પેરેગ્રાફ લખ્યા પછી જ તમે જે જવાબો ઉપર બ્રેકેટમાં આપ્યા છે એની અંદર ફિલ કરવાના છે, એટલે કે પૂરા કરવાના છે. બાકી એમનો તમે કંઈ પણ લખેલું હશે તો ક્યારે પણ સાંભળવામાં અથવા તો જોવામાં આવશે નહીં. અને જો તમે આ જ વસ્તુ તમારા પેપરમાં કે ક્યાંય પણ કરશો તો તમને સીધા જેટલા માર્ક્સ હશે એના અડધા જ આપવામાં આવશે. એટલે 3 માર્ક્સનો પેરેગ્રાફ હશે તો 1.5 માર્ક્સ જ મળ્યો હશે. અને કોઈએ પણ ક્યારે પેપરની અંદર જવાબ ના લખાય તો ખાસ જોજો, તમારે ફરીથી કમ્પલસરી બધાએ જવાબ લખવાના છે. અને જે પણ લખો છો એમાં સ્પેલિંગ મિસ્ટેક ના થાય એ બધું જ ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. તો આજે આપણે આ પાઠનો આટલો જ વિડીયો જોઈએ છે, બાકીનું આપણે આગળના લેસનમાં જોઈશું પછીના વિડીયોમાં.